તો દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ ગાંધીનગર શહેરના ગામ રાદેસણમાં. સાબરમતી નદીના કોતરોમાં વનરાજી વચ્ચે બિરાજમાન ભગવાન ધોળેશ્વર મહાદેવના મંદિરે, અને આ છે ધોળેશ્વર મહાદેવનો ભવ્ય અને વિશાળ પ્રવેશ દ્વાર. દોસ્તો, ધોળેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન અને સ્વયંભૂ છે. મંદિરનો ઉલ્લેખ શાસ્ત્રો અને પુરાણોમાં પણ જોવા મળે છે. તેથી જ કહેવાય છે કે આ મંદિર અતિ પૌરાણિક છે અને મહાદેવની ભક્તિ તેમજ પૂજન અર્ચન માટે ભારતભરમાં શ્રેષ્ઠ છે. આ છે મંદિરનું વિશાળ પાર્કિંગ એરિયા, જ્યાં સવારથી જ ઢગલા બંધ ગાડીઓ ખડકાઈ જાય છે. નમસ્કાર દોસ્તો, હું છું અસિત ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો એબી ડિજિટલ. તો દોસ્તો, આજે આપણે ગાંધીનગર જિલ્લાના સાબરમતી નદીને કિનારે આવેલા પૌરાણિક મંદિર એવા ધોળેશ્વર મહાદેવના મંદિરમાં આવ્યા છીએ. આજે આપણે આ વિડીયોની અંદર આ મંદિર વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. એનો સંપૂર્ણ ઇતિહાસ તથા તેના આ મંદિરની અંદર કેટલી સગવડો છે તે પણ આપણે બતાવવાના છીએ. તો દોસ્તો, વિડીયો સાથે બના રહેજો, કેમ કે આ વિડીયો ખૂબ જ રસપ્રદ બનવાનો છે. અને દોસ્તો, વિડીયો શરૂ થાય પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે પાછળથી તમે વિડીયોની ભાવનાઓમાં ખોવાઈ જાઓ છો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજનો આ વિડીયો. દૂર દૂરથી આવતા ભક્તોને બેસવા માટે પાર્કિંગમાં જ વૃક્ષો નીચે થોકબંધ બાંકડા મૂકવામાં આવેલા છે, જ્યાં બેસીને યાત્રિકો ભગવત ચર્ચા કરે છે. મંદિરના પ્રવેશ દ્વારની ડાબી બાજુએ મંદિરની પોતાની ગૌશાળા આવેલી છે, અને આ ગૌશાળામાં લગભગ 100 ગાય માતાઓનું નિર્વાહન કરવામાં આવે છે. દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ આ ગાય માતાઓને ઘાસ ખવડાવે છે અને ગૌસેવાના નામે દાન ભેટ પણ આપે છે. તે રીતે ભક્તો ગૌસેવા કરીને પુણ્યની કમાણી કરે છે. સવારથી જ યાત્રાળુઓનું આવાગમન શરૂ થઈ જાય છે, અને બહેનો, માતાઓ, વડીલો, યુવક, યુવતીઓ બધા જ ધોળેશ્વર દાદાના દર્શન કરીને પાવન અને પવિત્ર થાય છે. મંદિરની ડાબી બાજુએ ઉગમણી દિશામાં એક વિશાળ અને ભવ્ય યજ્ઞશાળા બનાવવામાં આવી છે, જ્યાં ભક્તો ભગવાન શંકરની રુદ્રી, લઘુરુદ્રી, હોમ, હવન, યજ્ઞ, યાગાદી ક્રિયાઓ કરીને પોતાના આત્માને પવિત્ર કરે છે અને જગત કલ્યાણના કાર્યો કરે છે. યજ્ઞશાળામાં જુદા જુદા ગ્રહો તેમજ દેવી દેવતાઓના સુંદર સ્થાપનો કરવામાં આવેલા છે. યજ્ઞશાળાની બાજુમાં પંખીઘર એટલે કે ચબૂતરો બનાવવામાં આવે છે, જ્યાં રોજે રોજ પક્ષીઓને ચણ તેમજ પાણી આપવામાં આવે છે. પંખીઘરની પાછળ એક પ્રાયશ્ચિત શાળા બનાવવામાં આવી છે. પાપનું પ્રાયશ્ચિત ગુરુના સાનિધ્યમાં આ પ્રાયશ્ચિત શાળામાં કરવામાં આવે છે અને માનવીને પવિત્ર બનાવવામાં આવે છે. નીચે નદી તટની હરિયાળીમાં ભક્તો પોતાની પૂજાવિધિ કરતા હોય છે તેમજ પિકનિક પણ મનાવતા હોય છે. દોસ્તો, આ છે મંદિરનું બહારનું ભવ્ય પરિસર, જ્યાં મેળાના કે રજાના દિવસોમાં દર્શનાર્થીઓ ખૂબ મોટા પ્રમાણમાં એકઠા થાય છે. મંદિરના પ્રવેશ દ્વારની ડાબી બાજુએ શ્વાન અને ભૈરવ દાદાની મૂર્તિ બિરાજમાન છે, જે ખૂબ પ્રાચીન છે. કહેવાય છે કે શ્વાન એ રખેવાળીનું પ્રતીક છે અને ભૈરવ દાદા એ બુરી નજર અને પનોતીથી બચાવે છે. મહાદેવના પ્રવેશ દ્વારની આગળ જમણી બાજુએ મંદિરના પ્રથમ મહંત શ્રી શિવનારાયણ પુરીજીની સમાધિ આવેલી છે, અને આ સમાધિ ઉપર આરસ પહાણની 6 ફૂટ ઊંચી સુંદર દેરી બનાવવામાં આવી છે. અહીંથી નીચે ઉતરતા સામે જ સાબરમતી નદી અને તેના કોતરો તેમજ લીલી છમ હરિયાળી જોવા મળે છે. તે આપ જોઈ રહ્યા છો. કોતરોના લીલા છમ વૃક્ષો નીચે ભક્તો પીજાવિધિ અને પિકનિક કરતા નજરે પડે છે. નદી તરફ જતી સીડીના 10 પગથિયે ડાબી બાજુએ ઐતિહાસિક મહંત શ્રી કૈલાસપુરીજી, અમરાપુરીજી અને મહંત શ્રી અમરપુરીજી, બળદેવપુરીજીની સમાધિની 3 દેરીઓ આવેલી છે, જે આપ જોઈ રહ્યા છો.
ઉપરની ત્રણ સમાધિથી નીચે જતા મહાન શ્રી ઓમકારપુરીજી કેદારપુરીજી અને શ્રી બળદેવપુરીજી ઓમકારપુરીજીની સમાધિની દેરીઓ આવેલી છે. પ્રથમ ત્રણ સમાધિની દેરીઓની બાજુમાં એક વિશાળ અને ગગનચુંબી એવું પીપળાનું પૌરાણિક વૃક્ષ આવેલ છે. આ વૃક્ષના થડ ઉપર બહેનો અને માતાઓ સૂતરના દોરા બાંધીને બાધાઓ રાખે છે, તેમજ તેની નીચે કાલસર્પ જેવી ગંભીર વિધિઓ અને પૂજાઓ કરવામાં આવે છે. પગથિયાની જમણી બાજુએ બીજા બે મહાન શ્રી કૃષ્ણપુરીજી કૈલાસપુરીજી અને શ્રી વિચારપુરીજી ઓમકારપુરીજીની સમાધિની બે દેરીઓ આવેલી છે. પગથિયા ચડતા મંદિરનું ભવ્ય અને પૌરાણિક પ્રવેશ દ્વાર આવે છે, જ્યાં આવશ્યક સૂચનાઓ લખવામાં આવી છે, જે આપ જોઈ શકો છો. મહાદેવ ધોળેશ્વરનું આ અતિ પૌરાણિક અને પવિત્ર મંદિર હોવાથી અહીં બધી જ વસ્તુઓ પ્રાચીન નીતિ નિયમો મુજબ જ કરવામાં આવે છે. પ્રવેશ દ્વારની અંદર ભગવાન શંકરનું અતિ પ્રાચીન અને ભવ્ય તથા કલાત્મક મંદિર નજરે ચડે છે, જે આપ જોઈ રહ્યા છો. અને પ્રવેશ દ્વાર ઉપર પુરાણ પ્રસિદ્ધ શ્રી ધોળેશ્વર મહાદેવ રાધેસણ ગાંધીનગર એવું બોર્ડ મારવામાં આવેલું છે. મંદિર પરિસરમાં પ્રવેશતા જ ડાબી બાજુએ તેમજ જમણી બાજુએ સાધુ સંતો મહંતો તેમજ ગુરુઓને રોકાણ કરવા માટેની પડારીઓ બનાવવામાં આવી છે, જે આપ જોઈ રહ્યા છો. જ્યારે મંદિરમાં ભંડારો યોજવામાં આવે છે ત્યારે ભારતભરના ગાદીપતિ મહંતો અહીં ઉપસ્થિત રહે છે અને આ પડારીઓમાં રોકાણ કરે છે. મંદિરના પગથિયા ચડતા જ પ્રથમ બે કાળા રંગના નંદીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને આ મહાદેવની સૂર્યોદય તેમજ સૂર્યાસ્તની આરતી માટે વિશાળ તથા મોટા ધ્વનિવાળા ચાર ઘંટ લગાડવામાં આવ્યા છે. મંદિરની પગથાળથી આગળ સ્થાપેલા બે વિશાળ કાળા રંગના નંદીની પ્રતિમાઓ આપ જોઈ રહ્યા છો. મંદિરની ડાબી બાજુએ મહાન શ્રીની ગાદી આવેલી છે, જ્યાં ભક્તો મહાન શ્રી પાસે બેસે છે અને પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવે છે. મહાન શ્રીની ગાદીની બાજુમાં ભગવાન શંકરની રાખનો ધૂણો આવેલો છે અને જગતગુરુ શંકરાચાર્યની ગાદી બિરાજમાન છે, જે આપ જોઈ રહ્યા છો. મહાન શ્રી પોતાની ગાદી ઉપર બેસીને શ્રદ્ધાળુઓને પ્રસાદી રૂપી આશીર્વાદ આપે છે. આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરું તો આ મંદિરનો ઇતિહાસ પદ્મપુરાણ, સ્કંદ પુરાણ અને મહાભારત જેવા પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. આ તમામ ગ્રંથો મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખવામાં આવ્યા છે. સતયુગના સમયમાં ધોળેશ્વર મહાદેવનું નામ ઇન્દ્રેશ્વર મહાદેવ હતું. પદ્મપુરાણ ઉત્તર ક્રિયા 151:8 મુજબ ઇન્દ્રદેવ દ્વારા પ્રતિષ્ઠિત હોવાથી ઇન્દ્રેશ્વર મહાદેવ એવું નામ પાડવામાં આવ્યું. ઇન્દ્ર નામના ચ તલિંગમ વિસ્રંતુ પૃથ્વી તલે કૃતઃ વે નીલકંઠસ્તુ સર્વેષાં શંકરં સદા ત્રેતાયુગે સુવિખ્યાતો હરો વે ભગવાન પ્રભુ દ્વાપરે સર્વ સંગ્યસ્તુ કલો વે ધોલેશ્વરઃ. પદ્મપુરાણ ઉત્તર ક્રિયા 151:19 મુજબના આ શ્લોકમાં ભગવાન વેદવ્યાસ દ્વારા કલો વે ધોલેશ્વરની ભવિષ્યવાણી સાર્થક કરતો ઇતિહાસ આ પ્રમાણે છે. ઘણા સમય પહેલા મહારાજ પુના પેશવા સરકારનો સુબો કડી મુકામે સુબેદાર તરીકે નિમણૂક પામેલો હતો. ત્યારે કડીમાં મહારાજ મલ્હાર રાવ નામે પેશવાના સુબેદાર રાજ કરતા હતા. તે સમયમાં એક વખતે રાજ્યની અશ્વશાળામાંથી કેટલાક ચોરોએ ઘોડાઓની ચોરી કરીને ભાગવાની કોશિશ કરી અને આ સમયે અશ્વચોરો ઉપર રાજ્યના સૈનિકોની નજર પડી અને આ સૈનિકોએ ચોરોનો પીછો કર્યો. ચોર લોકો આગળ ને આગળ ચોરેલા ઘોડાઓ લઈને નાસતા જતા હતા અને પાછળ પાછળ રાજ્યના સૈનિકો પણ ઘોડાઓ ઉપર ચોરોનો પીછો કરતા હતા. આ ચોર લોકો ભાગતા ભાગતા જ્યારે સાબરમતી નદીના કાંઠાના કોતરોમાં આવ્યા
ત્યારે સાબરમતી નદીમાં ખૂબ પાણી હતું અને નદી ચારે કાંઠે વહેતી હતી, તેથી આ અશ્વચોરો નદી પાર ન કરી શક્યા અને નદી કિનારે વિચાર કરતા થોભી ગયા. એટલામાં આ અશ્વચોરોની નજર નદી કિનારે દ્રશ્યમાન એવા એક શિવ મંદિર એટલે કે શિવાલય ઉપર પડી. તેથી તે અશ્વચોરો ઘોડાઓને બાજુમાં ઊભા રાખીને મંદિરના મહંત પાસે ગયા અને મંદિરના પરિસરમાં ધૂણી ધખાવીને બેઠેલા મહંતશ્રીને દંડવત નમન કરવા લાગ્યા અને મહંતશ્રી સામે પોતે કરેલી ચોરીની કબૂલાત કરીને અભય વચન માગવા લાગ્યા. તેથી દયાળુ મહંતશ્રીએ આ ચોરોને ભવિષ્યમાં કદી ચોરી નહીં કરવી એવી શરતે અભય વચન આપ્યું અને તે અશ્વચોરોને આશ્રય આપ્યો અને રાજ્યના ચોરેલા ઘોડાઓને એક તરફ કતારબદ્ધ ઊભા કરી દીધા. એટલામાં રાજ્યના સૈનિકો ત્યાં આવી પહોંચ્યા. સૈનિકોએ મહંતશ્રીને પૂછ્યું કે આ ઘોડાઓ અહીં કોણ લાવી છે? ત્યારે મહંતે એવો જવાબ આપ્યો કે આ જંગલ છે અને અહીં આખા દિવસમાં કેટલાય જાનવરો આવે છે, તે કોના છે અને કોણ લાવ્યું તેની સાથે મારે કોઈ મતલબ નથી, કોઈ નિસ્બત નથી. સંતની આવી વાણી સાંભળીને સૈનિકોએ પોતાની અશ્વશાળાના લાલ અને કાળા ઘોડાઓ તરફ નજર નાખી, પરંતુ સૈનિકોની નજર પડતા જ તે લાલ અને કાળા કલરના ઘોડાઓ પલક વારમાં સફેદ રંગના થઈ ગયા. તેથી પોતાના ઘોડાઓની ઓળખાણ ન પડતા સૈનિકો અંદર અંદર વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું? બધા જ ઘોડાઓ તો આપણા રાજ્યના જ છે, પરંતુ તેમનો રંગ બદલાઈ ગયો છે, ઘોડાઓ સફેદ થઈ ગયા છે અને જો આ સફેદ ઘોડાઓ લઈને રાજ્યમાં જઈશું તો રાજા આપણો વિશ્વાસ નહીં કરે અને મૃત્યુદંડની સજા કરશે. આ પ્રકારના વિચારો આવવાથી સૈનિકો ડરના માર્યા અને રાજાની સજાથી બચવા માટે મહંતશ્રીના ચરણોમાં નમન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે પૂજ્ય સંત, જો અમે આ સફેદ ઘોડા લઈને રાજ્યમાં જઈશું તો રાજા મલ્હાર રાવ અમને સજા કરશે, માટે હે શિરોમણી સંત આપ અમારી રક્ષા કરો. સૈનિકોની આવી નમ્રતાપૂર્ણ વાણી સાંભળીને સંતે તેમને કહ્યું કે હે સૈનિકો, આ બધા જ ઘોડાઓ તો તમારા જ છે, પરંતુ જે ચોરોએ આ ઘોડાઓની ચોરી કરી છે તે ચોરો મારા આશ્રયમાં આવેલા છે અને મેં તેમને અભય વચન આપેલું છે. હવે તમે જો આ ચોરોને કોઈ પણ પ્રકારની સજા ન કરો તો તમારા ઘોડા જેવા હતા તેવા જ થઈ જશે. સંતના આવા વચન સાંભળી સૈનિકોએ અશ્વચોરોને કોઈ પણ પ્રકારની સજા ન કરવાની બાંહેધરી આપી અને તરત જ પાછળ ફરીને જોયું તો બધા જ ઘોડાઓ જેવા હતા તેવા થઈ ગયા. તેથી સૈનિકો મહંતની આજ્ઞા મેળવીને પોતાના ઘોડા લઈને પોતાના રાજ્યમાં પાછા ફર્યા અને મહંતશ્રીએ અશ્વચોરોને ફરી કદી પણ નિંદનીય એવું ચોરી કરવાનું કામ નહીં કરવું એમ સમજાવીને ચોરોનો ઉદ્ધાર કર્યો. આ બાજુ સૈનિકોએ પોતાના રાજ્યમાં જઈને પોતાના રાજા મલ્હાર રાવને સાબરમતી નદી કિનારે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરમાં બનેલી ઘટના સવિસ્તાર કહી સંભળાવી. ત્યારે રાજા મલ્હાર રાવે પણ ઇન્દ્રેશ્વર મહાદેવ અને મહંતશ્રીના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. બીજા દિવસે રાજા મલ્હાર રાવ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે આવ્યા અને સાબરમતી નદીમાં સ્નાન કરીને મહાદેવના દર્શન કરીને મહંતને સષ્ટાંગ પ્રણામ કર્યા અને મહંતને વર્ષાસન બાંધી આપ્યું, જેમાં સૂર્ય ચંદ્રની શાખે રાજ્ય અને રાજ્યના વારસો રહે ત્યાં સુધી વાર્ષિક 16 રૂપિયા અને 17 આની વાર્ષિક વર્ષાસન મંદિરમાં આપવું એવું નક્કી થયું અને ધોળેશ્વર મહાદેવના નામનો ઉલ્લેખ રાજ્યના ચોપડા કર્યો. કારણ કે રાજ્યના ચોરાયેલ અશ્વ અચાનક ધોળા થઈ જવાથી ઇન્દ્રેશ્વર ઉર્ફે ધોળેશ્વર મહાદેવ એવું નામ રાજ્યના ચોપડે દાખલ થયું. ત્યારથી ઇન્દ્રેશ્વર મહાદેવ એ ધોળેશ્વર મહાદેવના નામથી ભારતભરમાં પ્રસિદ્ધિ પામેલ છે અને ધોળેશ્વર મહાદેવ બધા જ ભક્તોના મનોરથ પૂરા કરે છે. કલો વેદ ધોળેશ્વરઃ. મહર્ષિ વેદવ્યાસની ભવિષ્યવાણી પ્રમાણે ભગવાન ઇન્દ્રેશ્વરના બદલે ધોળેશ્વર મહાદેવના નામથી વિશ્વ વિખ્યાત થયેલા છે.
दोस्तों हमारे साथ है धौलेश्वर महादेव के महंत श्री, तो हम थोड़ा उनसे पूछपरछ करेंगे मंदिर के बारे में। तो महाराज महंत साहब, आपको पहला सवाल ये है कि आप कितने सालों से यहाँ है? मेरे को 40 साल हो गए जी। महंत श्री, हमारा जो ये मंदिर है उसमें यात्रियों के लिए कौन कौन सी सगवड़ उपलब्ध है? यहाँ पर सभी सुविधाएं हैं, गौशाला है, यज्ञशाला है, भोजनशाला है, सब कुछ जी। और महंत श्री, दूसरी बात यह है कि ये मंदिर के इतिहास के बारे में आप थोड़ा प्रकाश डालेंगे। मंदिर का इतिहास पद्म पुराण, स्कंद पुराण और महाभारत तीन ग्रंथों में जी, जो महर्षि वेदव्यास के द्वारा लिखे गए जी। और महंत श्री, ये जो मंदिर है हमारा भोलेनाथ का, यहाँ के जो मुख्य प्रसंग है वो कौन कौन से है? यहाँ पर पूरा डेढ़ महीना श्रावण और भादरवा पूरे प्रसंग ही चलते रहते हैं। यज्ञ, यज्ञ आदि, हाल, ब्रह्म भोजन, ये सब चलते रहते हैं। तो महंत श्री, उसके अलावा शिवरात्रि और जन्माष्टमी के मेले होते हैं, उसके साथ में गुरु पूर्णिमा और हमारे वार्षिक जो तिथि है वो भी होती है जी। तो महंत श्री, आपने जो हमें जानकारी दी इसके लिए आपका बहुत बहुत धन्यवाद। जय बोले। तो दोस्तों, इतिहास प्रसिद्ध प्राचीन अने जेनो उल्लेख वेदों अने महाभारत जेवा ग्रंथों में लखायेलो छे एवा आ धौलेश्वर एटले के धौलेश्वर महादेवना प्राचीन पुराण मंदिरनी मुलाकात अहीं पूरी थाय छे। आ वीडियो में फक्त आटलू। जो वीडियो पसंद आवे होय तो एबी डिजिटल चैनल ने सब्सक्राइब करजो, लाइक करजो अने शेर करजो। तो चालो दोस्तों, मळीशुं आगळना वीडियो में। त्यां सुधी आवजो। ओम नमः पार्वती पते हर हर महादेव हर।